નમસ્તે આદર્શ એજ્યુકેશન સોસાયટી વતી તમારું સ્વાગત કરું છું આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું પ્રકરણ સોળ પાર્ટ ચાર નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવન ઋતુ ઓક્ટોબર થી નવેમ્બર ઓક્ટોબર નવેમ્બર નો સમયગાળો પાછા ફરતા મોસમી પવન ઋતુ તરીકે જાણીતો છે આપણે પહેલી જ અંડરલાઈન કરશી પાછા ફરતા મોસમી પવન ઋતુનો સમયગાળો કયો છે તો ઓક્ટોબર નવેમ્બર ઓક્ટોબર નવેમ્બર છે એ પાછા ફરતા મોસમી પવન ઋતુનો સમયગાળો છે સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે સૂર્યના કિરણો છે ને એ દક્ષિણ તરફ ખસતા જાય

ભારે દબાણ ગતિ કરતું હતું અને ભેજવાળા પવનો પેલા વરસાદી આવતા હતા અહીંયા કેવું થશે મિત્રો કે જમીન ઉપરથી પવન દરિયા તરફ જાય છે એટલે જે ચોમાસાના પવન ફરતા હતા ને એ પાછા ફરે છે બરાબર એટલે હિન્દ હિંદ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે બરાબર હિંદ મહાસાગર પર હલકું દબાણ અને ઉત્તર ભારતમાં ભારે દબાણ તો ભારે દબાણથી શું થાય હલકા દબાણ તરફ ગતિ કરશે તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિ ભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે હવે સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી પરિસ્થિતિ બને એટલે અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન જે પવનો અંદર ગયા હતા ને બરાબર એ મોસમી પવનો નબળા પડી જાય છે તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિ ભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે એટલે મિત્રો આવી પરિસ્થિતિ થાય ચોમાસાની અંદર છે ને દાખલા કે આ સમુદ્ર છે અને આ જમીન છે તો સમુદ્ર તરફથી જમીન તરફ જતા હતા હવે કેવું થાય ઓક્ટોબર નવેમ્બરમાં જમીન તરફથી સમુદ્ર તરફ આવશે બરાબર તો તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિ ભાગો પરથી સમુદ્ર તરફ જવા માંડે એટલે એને પાછા ફરતા મોસમી પવન ઋતુ કહેવાય આ સમયે ગરમ વર્ષા ઋતુના સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે કે ગરમ વર્ષા ઋતુના સ્થાને હવે શુષ્ક એટલે શું શુષ્ક અને ઠંડા પવનોનો પ્રારંભ થઈ જાય સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે કે આકાશ છે ને એ સ્વચ્છ હોય બરાબર અને તાપમાન વધે જતું હોય જમીન ભેજવાળી હોય છે દિવસે તાપમાન વધી જાય છે રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે જમીન છે એ ભેજવાળી હોય દિવસે તાપમાન વધી જાય રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું અકળાવનારું થઈ જાય છે કે તાપમાન ઊંચું હોય ભેજ હોય એટલે દિવસે થોડું ગરમી લાગે અકળાવનારું થઈ જાય છે આ આ સ્થિતિને ઓક્ટોબર હિટ કહેવામાં આવે છે ગુજરાતમાં આવી પરિસ્થિતિને ભાદરવી તાપના નામે ઓળખવામાં આવે છે આજે દિવસનું તાપમાન થઈ જાય ને એને ઓક્ટોબર હિટ કહેવામાં આવે અને ગુજરાતમાં એને શું કહેવાય તો આવી પરિસ્થિતિને ભાદરવી તાપના નામથી ઓળખવામાં આવે છે ગુજરાતમાં એના પછીનો મુદ્દો છે આબોહવા અને માનવ જીવન ભારતની આબોહવા મોસમી આબોહવા છે એ તમને ખબર પડી ગઈ મિત્રો આપણી આબોહવા મોસમી પ્રકારની આબોહવા છે આ મોસમી પવનનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે મોસમી આબોહવામાં મોસમી પવનો છે મોસમ પ્રમાણે પવન વાય એટલે મોસમી પવનો એનું મુખ્ય લક્ષણ છે અનિયમિતતા છે નિયમિત નથી અને અનિશ્ચિતતા છે નિશ્ચિત નથી જેની ઘરે અસર ભારતની આબોહવા તથા લોકોના ખાનપાન રહેણી પ્રવૃત્તિ પર થાય છે કે એની અસર છે આબોહવા પર સ્વભાવ ખેતી પ્રવૃત્તિ એની ઉપર આ બધી અસર થાય છે એમાં વિશેષ કરીને ભારત ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે કે ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુ હેઠળ છે તેથી મોસમી પવનની બધી જ અનિયમિતતાની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે કે મોસમી પવનોની જે અનિયમિતતા અનિશ્ચિતતા છે કે ક્યારેક વરસાદ પડે તો ખૂબ જ પડી જાય ના પડે તો ખૂબ જ ઓછો પડે બરાબર તો આ અનિયમિત અનિશ્ચિતતા અસરો છે એ ખેતી પર થાય છે અને ભારતના લોકજીવન પર વર્તાય છે આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે થાય છે કે આબોહવાની માનવ જીવન ઉપર મુખ્ય અસરો કઈ કઈ થાય તો ભારતમાં વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાક લઈ શકાય છે મોટા ભાગના સમયગાળા દરમિયાન તાપમાન ઊંચું રહે છે તો એને કારણે ખેતીના જુદા જુદા પાક લઈ શકાય છે પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે કે તાપમાન ઉંચું જુદા પાક લઈ શકાય છે પણ વરસાદની અનિશ્ચિતતા વરસાદ નિશ્ચિત નથી ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જતો જતા સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે કે જૂનથી સપ્ટેમ્બર જૂનથી સપ્ટેમ્બર સુધી જ વરસાદ પડે છે ચોમાસામાં બરાબર અને એને કારણે સિંચાઈની સગવડ ના હોય ત્યાં માત્ર ને માત્ર આપણે એક જ પાક લઈ શકીશું વર્ષા ઋતુની શરૂઆત અને સમાપ્તિ અનિશ્ચિત હોય છે કે વરસાદની શરૂઆત એ નક્કી નથી અને સમાપ્તિ નક્કી નથી ક્યારેક એવું થાય મિત્રો કે સપ્ટેમ્બર પછી વરસાદ આવતો હોય બરાબર તમે દિવાળી સુધી વરસાદ જોયો જ છે ક્યારેક એવું થાય કે સર જૂનથી આપણે શરૂઆત થાય તો જૂન પહેલાં વરસાદ થઈ જાય તો અનિશ્ચિત છે તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી શરૂઆત અને સમાપ્તિ અનિશ્ચિત છે એટલે વરસાદી પાણી મળતું નથી આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે કે આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે બરાબર આવો આવો વિલંબ થઈ જાય એટલે બિયારણ બળી જાય અથવા તો જે પાક એ પાક બળી જાય છે એ ખેત ઉત્પાદનને અસર પહોંચે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે વધુ વરસાદ પડે અતિવૃષ્ટિ એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે આને લીધે પણ પાકને નુકસાન થાય છે વરસાદ ઓછો પડે તો નુકસાન થાય વરસાદ વધુ પડે તો નુકસાન થાય છે નદીઓમાં પૂર આવે છે તેથી જમીન ધોવાણ થઈ જાય છે કે નદીઓમાં પૂર આવ્યાથી જમીનનું ધોવાણ થઈ જાય અને લાંબે ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે કે લાંબે ગાળે ખેત ઉત્પાદન છે ઘટે છે વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે કે વરસાદની ઋતુ પૂરું થઈ જાય ચોમાસાના ચાર મહિના કામ મળે પણ પછી તો ખેતમજૂરો છે માટે આજીવિકા કામ ના મળે પૈસા ના મળે બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેતમજૂરો શહેર તરફ સ્થળાંતર કરી જાય છે કે બારે માસ ખેતીનું કામ નથી મળતું એટલે શહેર તરફ જાવી જાય ખેતી આધારિત ઉદ્યોગો દાખલા કે કપાસ શેરડી તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગમાં મુશ્કેલી ઊભી થાય છે કે કપાસ શેરડી તમાકુ આ ખેતી આધારિત ઉદ્યોગો છે વરસાદની અનિયમિતતા થાય માનો કે વરસાદ ના થાય તો એ વર્ષે પાક ના થાય તો એને કાચો માલ ના મળે અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે કે પીવાના પાણીની સમસ્યા છે એ પણ કપરી થઈ જાય છે રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બની જાય છે રણ વિસ્તાર છે પહાડી પ્રદેશ છે એમાં જીવન હાડમારી ઉપર મુશ્કેલ થઈ જાય છે આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે જેની સીધી અસર માનવીના ખોરાક પોશાક વ્યવસાય અને પર થાય છે ગાઢ અસર માનવ જીવન ઉપર થાય છે અને એની સીધી અસર ખોરાક પોશાક વ્યવસાય રહેઠાણ આ બધા ઉપર થાય છે આટલું જાણવું ગમશે એમ કરીને એક છેલ્લી માહિતી આપી છે ભારતીય હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો

અને હવે દિલ્હીમાં ખસેડવામાં આવી છે આજ જ પાઠમાં આપણે નિર્ણય કરીશું મિત્રો હવામાન ખાતાની કચેરી ક્યાં છે તો દિલ્હીમાં છે જો અંગ્રેજોના શાસનમાં અઢારસો ને પિંચોતેરમાં કોલકત્તા નખાણી હતી પછી અંગ્રેજોનું શાસન હતું એ સમયે ઓગણીસો પાંચમાં પુણેમાં લઈ લીધી મુખ્ય કચેરી અત્યારે આપણે ભારત સરકારે દિલ્હીમાં લઈ લીધી છે આ ઉપરાંત તેની છ પ્રાદેશિક કચેરીઓ ચેન્નઈ ગૌહાટી કોલકત્તા મુંબઈ પુણે અને નાગપુર તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે મુખ્ય કચેરી દિલ્હીમાં છે છ પ્રાદેશિક કચેરી કઈ કઈ જગ્યાએ ચેન્નાઈ ગૌહાટી કોલકાતા મુંબઈ પુણે અને નાગપુર તથા દરેક રાજ્યની અંદર એના પાટનગરમાં આવેલું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે જેના આધારે હવામાન હવામાનની આગાહી થાય છે કે હવામાન વિભાગે છે ને ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્રો નાખ્યા છે અને એના આધારે હવામાનની આગાહી કરે છે તો મિત્રો આ પ્રકરણ છે અહીં આપણે પૂર્ણ કરીશું તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર